નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચૌહાણ જાગૃતિ. આજે આપણે સ્ટાન્ડર્ડ 8નું કાવ્ય 16મું સુદામો દીઠા શ્રી કૃષ્ણ દેવ રે સમજીશું. વિદ્યાર્થી મિત્રો, તમને હેડિંગ ઉપરથી જ ખ્યાલ આવી ગયો હશે કે આ કાવ્યમાં શ્રી કૃષ્ણ અને એમના પરમ મિત્ર સુદામાની વાત કહેવામાં આવી છે. સુદામા જ્યારે શ્રી કૃષ્ણ સાથે ભણી અને છૂટા પડે છે, ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા જતા રહે છે, દ્વારકાના રાજા બને છે અને સુદામા પોતાના ગામડામાં રહે છે જ્યાં કારમી ગરીબાઈ વેઠે છે, ત્યારે તેમના પત્ની તેમને કહે છે કે તમારા મિત્ર શ્રી કૃષ્ણ તો દ્વારિકાના રાજા છે, એમની પાસે જઈ અને કંઈક એવી માગણી કરો કે જેથી આપણું જીવનયાપન ચાલી શકે. સુદામા જતા નથી, પરંતુ એમના પત્નીના આગ્રહથી જ્યારે તેઓ દ્વારકા જાય છે અને ભગવાન શ્રી કૃષ્ણને મળે છે, તો એનું અહીંયા કવિ શ્રી પ્રેમાનંદે ખૂબ સરસ વર્ણન કર્યું છે. આ કાવ્યના કવિ પ્રેમાનંદ, એમનો સમય છે 1700. આપણે કવિનો પરિચય જોઈએ તો મહાકવિ પ્રેમાનંદ વડોદરાના વતની હતા. તેઓ ઉત્તમ કથાકાર અને માણભટ્ટ હતા. તો વિદ્યાર્થી મિત્રો, માણભટ્ટ એટલે શું? તમને એવો પ્રશ્ન થતો હશે. માણભટ્ટ, માણ એટલે કે ગાગર અને ભટ્ટ એટલે કે વગાડનાર. પહેલાંના જમાનામાં જ્યારે અત્યારના જેવા આધુનિક મ્યુઝિકના સાધનો નહોતા, ત્યારે હાથમાં દસે આંગળીમાં વીંટીઓ પહેરી અને પેલી જે માણ વગાડી અને આખ્યાન ગાતા એને માણભટ્ટ કહેવાતા. તો પ્રેમાનંદ આવા જ એક સરસ માણભટ્ટ હતા. માણ ઉપર થાપ આપીને કથાને પઠન, ગાયન અને અભિનય દ્વારા રજૂ કરીને રચનાને તેણે લોક સમુદાયમાં ગુંજતી કરી હતી. રામાયણ, મહાભારત અને પુરાણોમાંથી કથાવસ્તુ અને પ્રસંગો લઈને તત્કાલીન ગુજરાતી વાતાવરણને જીવંત રીતે નિરૂપીને આખ્યાનને એક નવું જ સ્વરૂપ આપ્યું હતું. ઓખાહરણ, ચંદ્રહાસ આખ્યાન, અભિમન્યુ આખ્યાન, સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન, રણયજ્ઞ, દશમસ્કંધ વગેરે વિવિધ રસોથી સભર આખ્યાનો આપીને એમણે ગુજરાતી આખ્યાન કવિતાને સમૃદ્ધ કરી છે. તો આની ઉપરથી આપણે કહી શકાય કે પ્રેમાનંદ આખ્યાનોના જેને કહેવાય કે શિરમોર હતા. ઘણા બધા આખ્યાનો એમણે લોક સમુદાયમાં ગુંજતા કર્યા હતા. પહેલાંના જમાનામાં લોકોના મનોરંજનનું સાધન નાટક અને આખ્યાનો, રામલીલા વગેરે હતા. તો જ્યારે આખા દિવસના કામથી થાકીને માણસો જ્યારે આવો આખ્યાનો કે ભવાઈ કે રામલીલા જોતા, તો એમનો થાક ઉતરી જતો અને એમનું મનોરંજન થતું. સાથે સાથે લોક સમુદાયને એ જાણવા પણ મળતું કે આપણા પુરાણોમાં કોની કથાઓ છે, કેવી રીતના આલેખાયેલી છે. તો આવી કથાઓને મનોરંજનસભર રૂપ આપવાનું શ્રેય કવિ શ્રી પ્રેમાનંદને જાય છે. પાત્રાલેખન એટલે કે પાત્રનું આલેખન કરવું, વર્ણન એટલે કે એનું રસસભર વર્ણન કરવું, રસ નિરૂપણ, જે કોઈ પાત્ર હોય એમાં એ રસને જીવતું જાગતું ઉદાહરણ મૂકી અને એને લોકો સામે રજૂ કરવું, ભાષાકર્મ એ પ્રમાણે એ પાત્ર પાસે ભાષા બોલાવવી, સર્વ રીતે આખ્યાનો ગુજરાતી ભાષાની ઊંચી સંપદા સંપત્તિ બની રહે છે. માનવ સ્વભાવની વિવિધ લાગણીઓનું સરસ રીતે નિરૂપણ કરવામાં એવો કુશળ કલાકાર છે. માનવીઓમાં જે વિવિધ પ્રકારની લાગણીઓ રહેલી છે, ક્રોધ, હાસ્ય, વીર વગેરે લાગણીઓને પાત્રોમાં નિરૂપીને એ પ્રમાણેની પાસે અભિનય કરાવવો, તો એનું શ્રેય પ્રેમાનંદને જાય છે. આખ્યાનો દ્વારા એમણે પ્રજાકીય સંસ્કારોને સાચવવાનું અને પોષવાનું પણ કામ કર્યું છે. આ આખ્યાનો એવા હતા કે જે માણસોમાં સંસ્કારનું નિરૂપણ કરે અને તેને વધારવામાં મદદ કરે. આપણા ઉત્તમ આખ્યાન કવિ હોવાને કારણે તેઓ કવિ શિરોમણીનું માન પામ્યા છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, પ્રેમાનંદને આપણે કવિ શિરોમણી પણ કહી શકીએ છીએ. કવિ શિરોમણીનો અર્થ થાય છે કવિઓમાં જે સૌથી ઊંચા છે, એટલે કે કવિ શિરોમણી. ભાગવતના દશમ સ્કંધમાં આવતી કથા પરથી પ્રેમાનંદે મૂળ કથાનકમાં ફેરફાર કરીને, ઉમેરણ કરીને રચેલું સુદામા ચરિત્ર
જન્મનરંજન અને રસ નિષ્પત્તિનું સુંદર આખ્યાન કાવ્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે આખ્યાન છે એ ભાગવતના 10મા સ્કંધમાં આવેલું છે. સ્કંધ એટલે કે પ્રકરણ. સુદામા ચરિત્ર નામનું જે પ્રકરણ છે એમાં થોડો ઘણો વધારો ઘટાડો કરી અને પ્રેમાનંદે ખૂબ સરસ આખ્યાન લખ્યું છે કે જે માણસોને છેક સુધી જકડી રાખે છે. પ્રસ્તુત કાવ્યખંડ સુદામા ચરિત્રના 7મા કડવાનો છે. કડવું એટલે પ્રકરણ. ઘણી જગ્યાએ પ્રકરણ નામ આપે છે, ઘણી જગ્યાએ કડવું, ઘણી જગ્યાએ પદ, પર્વ, અનેક નામો રહેલા છે જેને આપણે 1, 2, 3 ભાગ એમ પણ કહી શકીએ. તો અહીંયા 7મા કડવાનો એક ભાગ કવિએ લીધેલો છે. કૃતિની શરૂઆતમાં શ્રી કૃષ્ણના વૈભવનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે. ભગવાન છે એટલે એમની પાસે કોઈ વાતની ખોટ ન હોવી જોઈએ એવું કવિ અહીં કહેવા માગે છે. દ્વાર પર સુદામા આવ્યા છે એવા સમાચાર સાંભળતા જ શ્રી કૃષ્ણ સફાળા ઉઠી સુદામાને દોડતા મળવા જાય છે. સફાળા એટલે એકદમ. પોતાનો નાનપણનો ગોઠિયો, પોતાનો નાનપણનો સાથી સુદામા પોતાને મળવા આવ્યો છે એવું જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન સાંભળે છે તો એકદમ ઉઠી અને એમને મળવા માટે દોડે છે. તે પ્રસંગમાં શ્રી કૃષ્ણનું ગતિશીલ અને ભક્ત સખાને મળવા જવાની તત્પરતાનું સુંદર ચિત્રણ કર્યું છે. તત્પરતા એટલે કે ઉતાવળ. નાનપણમાં જોયેલા ભાઈબંધને જ્યારે આટલા વર્ષે ફરીવાર મળવાનો શુભ પ્રસંગ ઊભો થાય છે તો ભગવાન કૃષ્ણ જે એમની ગતિશીલતા દાખવે છે એનું સરસ મજાનું અહીંયા વર્ણન પ્રેમાનંદે આ આખ્યાનમાં કર્યું છે. પોરે દ્વારિકાના રાજા છે તે ભૂલીને દીનહીન બાલસખા. દીન એટલે ગરીબ, હીન એટલે કે તેમનો જે દેખાવ જેનો બરોબર નથી. સુદામા છે એ એકદમ ગરીબ વૃદ્ધ બ્રાહ્મણ થઈ ગયા છે તો એનો જે દેખાવનું વર્ણન અહીંયા કર્યું છે એવા દીનહીન ભક્ત સુદામાને આલિંગણથી ભેટતા શ્રી કૃષ્ણનું ઉદાર, નિર્દોષ અને મૈત્રી ધર્મને નિભાવતું ચરિત્ર આકર્ષક છે. તેથી આ ખંડ સખ્યભાવ, સખ્યભાવ એટલે કે દોસ્તીનો ભાવ અને આતિથ્ય ભાવના. પોતાના દ્વારે આપેલા કોઈ પણ આવ્યું હોય તો એની આતિથ્ય ભાવના, એનો આદર સત્કાર કઈ રીતના કરવો એનું ઉત્તમ કાવ્ય અહીંયા આ સુદામો દીઠા શ્રી કૃષ્ણ દેવ રે બની રહે છે. સુદામો દીઠા, દીઠા એટલે કે જોવા. તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યમાં અનેક નવા શબ્દો આવેલા છે જે મેં અહીંયા લખ્યા છે. જે કાવ્ય હું તમને સમજાવીશ તો વચ્ચે વચ્ચે આવતા જશે તો તમને ખ્યાલ આવશે. પહેલું છે શેજ્યા એટલે કે પથારી. બીજું છે અવિનાશ, જેનો નાશ નથી તે. તો નાશ કોનો નથી? તો ભગવાન શ્રી કૃષ્ણ. ભગવાન શ્રી કૃષ્ણ છે અજર અમર છે. તળાસવું એટલે કે ચાંપવું અથવા દાબવું. પાય એટલે કે પગ. વાય એટલે કે પવન. દર્પણ એટલે કે અરીસો. જલધારી એટલે કે આચમની. યક્ષકરદમ એટલે લેપ, એક જાતનો શરીર ઉપર લગાડવાનો લેપ જેને કહી શકાય યક્ષકરદમ. નવા શબ્દોને તમે સમાનાર્થી શબ્દો પણ કહી શકો અને પર્યાયવાચી શબ્દો પણ કહી શકો છો. અગર એટલે લગાડેલો લેપ. ઉવેખવું એટલે કે એને ઉખેડવું. તંબોળનો અર્થ અહીંયા થાય છે પાન. બીડી એનો અર્થ પાનનું બીડું વાળવું. હંસગતિ એટલે હંસની ચાલે ચાલનારી સ્ત્રી જેને કહેવાય હંસગતિ. તો હવે આપણે કાવ્ય જોઈએ તો સુતા સેજ્યાએ અવિનાશરે. મેં તમને પહેલાં પણ સમજાવ્યું કે સુદામા એમના ગામથી ભગવાન કૃષ્ણને મળવા જવા માટે ચાલતા જાય છે અને દ્વારિકામાં પહોંચે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એમના મહેલમાં શું કરી રહ્યા છે એનું સુંદર વર્ણન અહીંયા કર્યું છે. સુતા સેજ્યાએ, સેજ્યા એટલે કે પથારી. ભગવાન કૃષ્ણ એની પથારીમાં સૂતા છે. અવિનાશરે, જેનો કોઈ નાશ નથી એવા ભગવાન. 8 પટરાણી છે પાસરે. પટરાણી એટલે કે મુખ્ય રાણી. એમની મુખ્ય રાણીઓ જે 8 છે એ એમની પાસે ઊભી છે. એમ કહેવામાં આવે છે કે ભગવાન કૃષ્ણને 16,000 નારી એટલે કે 16,000 રાણીઓ હતી. એમાં એની આ મેઇન 8 મુખ્ય પટરાણીઓ હતી. રુકમણી તળાસે પાયરે. તળાસવું એટલે કે ચાંપવું અથવા દાબવું. રુકમણીજી છે એ ભગવાન શ્રી કૃષ્ણના પગ દાબે છે.
શ્રી વૃંદા ઢોળે વાયરે, શ્રી વૃંદા નામની રાણી છે એમને પવન નાખે છે. ધર્યું દર્પણ ભદ્રાવતી નારી રે, દર્પણ એટલે કે અરીસો. ભદ્રાવતી નામની નારી છે ભગવાન કૃષ્ણને અરીસામાં એમનું મુખ બતાવે છે. જાંબુવંતીએ ગ્રહી જલધારી રે, જાંબુવંતી નામની જે રાણી છે એ એમને પાણીનું આચમન કરાવી રહી છે. યક્ષ કરદમ સત્યા સેવે રે, સત્યા નામની રાણી છે એ યક્ષ કરદમ એટલે કે એક જાતનો શીતળ લેપ જે ચંદન વગેરે અનેક પ્રકારની ઔષધિઓથી તૈયાર થાય છે, જે શરીર ઉપર લગાડવાથી શરીર છે એ શીતળતા પામે છે, ઠંડક લાગે છે. તો સત્યા નામની રાણી યક્ષ કરદમ ભગવાન શ્રી કૃષ્ણને લગાડી રહી છે. કાલિંદી અગર ઉએ ખેરે, તો એ યક્ષ કરદમ એટલે કે એ લેપ જ્યારે સુકાય છે ત્યારે કાલિંદી નામની રાણી તેને ઉખેડી રહી છે. લક્ષ્મણા તંબોળને લાવે રે, તંબોળ એટલે કે પાન અહીંયા લખેલું છે, નવો શબ્દ છે. તો લક્ષ્મણા નામની જે રાણી છે એ ભગવાન શ્રી કૃષ્ણને ખાવા માટે પાન લાવે છે. સત્યભામા બીડી ખવરાવે રે, લક્ષ્મણા લાવે છે અને સત્યભામના નામની જે રાણી છે એનું બીડું વાળી ભગવાન કૃષ્ણના મોંમાં મૂકે છે. હરિ પોઢ્યા હિંડોળા ખાટરે, ભગવાન શ્રી કૃષ્ણ હરિ, હરિ શબ્દનો પણ અર્થ થાય છે હ પ્લસ રી, હ એટલે હરનાર, રી એટલે દુશ્મનોને, શત્રુભાવનાને હરનાર તેને કહેવાય હરિ. તો આવા શત્રુભાવનો જેનું નામ લેવાથી શત્રુના મનમાં આપણા પ્રત્યે જે દ્વેષ છે એ નાશ પામે છે, તો એવા ભગવાન શ્રી હરિ હિંડોળા ખાટ પર પોઢ્યા છે. આઠે પટરાણી એમની આજુબાજુ એમની સેવા કરવા માટે ઊભી છે. બીજી 16,000 છે શ્યામા રે, કવિ અહીંયા શું કહે છે કે આવી તો બીજી 16,000 રાણીઓ છે. કો હંસ ગતિ ગજગા મારે, કોઈ હંસની ગતિ એ ચાલવાવાળી છે, તો કોઈ ગજ યાને કે હાથી, ગામા એટલે ચાલવાવાળી, કોઈ હાથીની ચાલે ચાલવાવાળી સ્ત્રી પણ છે. તો ગજગામા છે એ હાથીના જેવા ચાલવાળી છે. મૃગનેણી કોઈ ચકોરી રે, મૃગ એટલે કે હરણ, નેણી એટલે કે આંખોવાળી, હરણ જેવી આંખોવાળી કોઈ સ્ત્રી છે એ હરણ જેવી આંખોવાળી છે. તો કોઈ શ્યામલડી કો ગોરી રે, શ્યામલડી એટલે કે શ્યામવર્ણવાળી, ગોરી એટલે કે ગૌરવર્ણની સ્ત્રી. કોઈ શ્યામવર્ણની સ્ત્રી છે તો કોઈ એકદમ ગોરા રંગની સ્ત્રી છે. કોઈ મુગ્ધા બાલ કિશોરી રે, મુગ્ધા એટલે કે મુગ્ધ વયની, કે જેની ઉંમર 12 કે 13 વર્ષની છે એવી બાળકીઓને આપણે મુગ્ધા કહીએ છીએ. તો આવી કોઈ મુગ્ધા બાલ કિશોરી છે, કિશોરી એટલે કે બાળકી. કોઈ શ્યામ છબીલી છોરી રે, છોરી એટલે કે છોકરી, છબીલી એટલે કે રમતિયાળ. તો કોઈ ભગવાન કૃષ્ણનું છબી ઝીલતી રમતિયાળ છોકરી છે કે જે ભગવાન કૃષ્ણની પાસે ઊભી છે. ખણકાવે કંકણ મોરી રે, ખણકાવે એટલે કે ખખડાવે, કંકણ એટલે કે કંગન, કોઈ પોતાના હાથમાં પહેરેલા કંગન ખણકાવી રહી છે. તો ચપળા તો ચિત્તલે ચોરી રે, આ બધી સ્ત્રીઓ એકદમ ચપળ એટલે કે ચતુર છે અને ચિત્તને હરી લેનાર, ચિત્ત એટલે કે મન, મનને હરી લે તેવી સ્ત્રીઓ છે. તો અહીંયા પ્રેમાનંદે ભગવાન કૃષ્ણની રાણીઓનું પોતાની અલગ અલગ વિશેષતાને આધારે વર્ણન કર્યું છે. કોઈ ચતુરા સંગત નાચે રે, કોઈ ચતુરા એટલે કે કોઈ એવી ચપળ સ્ત્રી કે જેને કંઈક વગાડતા આવડે છે એ વગાડી અને નાચી રહી છે. કોઈ રીઝવી સંગમ જાજે રે, રીઝવવું એટલે કે મનાવવું અને સંગમ એટલે ભેગું કરવું. તો જે સ્ત્રીઓ તેમની પાસે નૃત્ય કરવા નથી આવતી તેને મનાવીને એ બધાને ભેગી કરી રહી છે. તો અહીંયા પ્રેમાનંદે પોતાના આખ્યાનમાં જે વર્ણન કર્યું છે, જે શ્રોતાઓને જકડી રાખનાર છે, જે સાંભળવા માટે સામે શ્રોતાગણ બેઠો છે એ આ આખ્યાન સાંભળી અને એમાં એકલીન થઈ જાય છે. હરિ આગળ રહી ગુણ ગાતી રે, વસ્ત્ર બિરાજે નાના ભાતી રે, નાના ભાતી એટલે કે અનેક પ્રકારના. હરિ આગળ ઊભી રહી અને બધી જ સ્ત્રીઓ ભગવાનના ગુણગાન ગાઈ રહી છે અને સાથે એમણે અલગ અલગ પ્રકારના નાના ભાતી એટલે કે અનેક પ્રકારના વસ્ત્રો ધારણ કર્યા છે. ચંગ મૃદંગ ઉપંગ ગાજે રે, આ બધા અલગ અલગ મ્યુઝિકના સાધનો છે.
ચંગ નામનું એક સાધન આવે, મૃદંગ અને ઉપંગ વગેરે અલગ અલગ સાધનો વડે તે વીણાના સૂરો રેલાવી રહી છે. શ્રીમંડળ વીણા ગાજે રે, શ્રીમંડળ નામની એક વીણા છે જે વગાડી અને ભગવાનને રીઝવવાનો પ્રયત્ન કરે છે. ગાંધર્વ કળાકો કરતી રે, ફટકે અંબર કરમાં ધરતી રે. ગાંધર્વોની જેમ કોઈ કલા કરી રહી છે અને અંબર એટલે કે વસ્ત્ર, ફટકે એટલે કે નાનકડો કટકો, કર એટલે કે હાથ, કોઈ હાથમાં વસ્ત્રનો કટકો લઈ અને નૃત્યની સાથે નૃત્ય કરવાનો પ્રયત્ન કરી રહી છે. ચતુરા નવ ચૂકે ચાલ રે, હિંડે મરમે જેમ મરાળ રે. હિંડવું એટલે કે ચાલવું, મરાળ એટલે કે વસ્ત્ર. જેમ વસ્ત્ર પવનની સાથે ઉડે છે એવી રીતના આ ચતુરા દરેક પ્રકારે ભગવાન શ્રી કૃષ્ણને રીઝવવાનો પ્રયત્ન કરી રહી છે. મેનકા ઉર્વશીની જોડ રે, તેથી રીજ્યા શ્રી રણ છોડ રે. આ બધી જ સ્ત્રીઓ જાણે મેનકા અને ઉર્વશી નામની અપ્સરાઓ હોય એવી સુંદર છે અને એની રીતે ભગવાન શ્રી કૃષ્ણને રીઝવવાનો પ્રયત્ન કરી રહી છે. અને રણછોડ, રણછોડ અર્થનો થાય છે રણ છોડીને ભાગી જનાર. જ્યારે જરાસંઘ મથુરા ઉપર આક્રમણ કરે છે ત્યારે ભગવાન કૃષ્ણ એમની સાથે લડાઈ કરવાનું પસંદ કરતા નથી અને દ્વારકામાં જઈ અને જ્યાં જરાસંઘ પહોંચી ન શકે ત્યાં પોતાની અલગ નગરીનું નિર્માણ કરે છે. એટલા માટે ભગવાન કૃષ્ણનું એક નામ છે રણછોડ, રણને છોડી જનાર. તો એવા ભગવાન રણછોડ આ બધાથી ખૂબ જ આનંદ પામે છે. એમ થઈ ગયો થઈ થઈ કાર રે, રસમગ્ન છે વિશ્વાધાર રે. આવું સરસ વાતાવરણ છે અને ભગવાન વિશ્વ પ્લસ આધાર એટલે કે વિશ્વાધાર, જેણે વિશ્વને ધારણ કર્યું છે એવા ભગવાન એમાં રસમગ્ન થઈ ગયા છે, એકાકાર થઈ ગયા છે. એવે દાસી ધાતી આવી રે, ને નાથે પાસે બોલાવી રે. ધાતી આવી એટલે કે દોડતી આવી, એક દાસી છે એક સેવિકા દોડીને ભગવાન કૃષ્ણ પાસે આવે છે. ભગવાન એને જોવે છે અને પોતાની પાસે બોલાવે છે. બોલી સાહેલી શિષ્ય નામી રે, તે દાસી પોતાનું શિષ્ય એટલે કે મસ્તક નમાવીને બોલે છે. દ્વારે દ્વિજ ઊભો છે સ્વામી રે, દ્વિજ એટલે બ્રાહ્મણ. હે સ્વામી, હે નાથ, આપણા દ્વારે આપણા બારણે આવી અને કોઈ બ્રાહ્મણ ઊભો છે. હવે એ બ્રાહ્મણ કોણ છે એ તો તમને ખ્યાલ હશે, એ હશે ભક્ત સુદામા. હવે એનું વર્ણન અહીંયા કરે છે. ન હોય નારદજી અશ્વમેઘ રે, દાસી કહે છે કે નારદજી નથી, એમને તો હું ઓળખું છું, કે કોઈ અશ્વમેઘ નામના સંત પણ નથી. ન હોય વશિષ્ઠને વામદેવ રે, વશિષ્ઠ ઋષિ નથી અને વામદેવ નામના ઋષિ પણ નથી. ન હોય દુર્વાસાને અગસ્ત્ય રે, આ બધા અલગ અલગ ઋષિઓના નામ છે. દાસી છે એ એમને ઓળખી શકતી નથી સુદામાને, એટલે અલગ અલગ ઋષિઓના નામ બોલી ભગવાન કૃષ્ણને કહે છે કે આ બધાને તો હું ઓળખું છું, એમાંથી એક પણ નથી, આ દુર્વાસા પણ નથી ને અગસ્ત્ય નામના ઋષિ પણ નથી. મેં તો જોયા ઋષિ સમસ્ત રે, મેં તો બધા જ ઋષિઓ જોયા છે, પણ આજે આંગણે આવીને બ્રાહ્મણ ઊભો છે એ બધાથી કંઈક અલગ છે. ન હોય વિશ્વામિત્રને અત્રી રે, નથી લાવ્યો કોઈ પત્રી રે. આ કોઈ વિશ્વામિત્ર નામના ઋષિ પણ નથી અને અત્રી નામના ઋષિ પણ નથી, કે કોઈ પત્રી પણ લાવ્યો નથી. પત્રી એટલે કે ચિઠ્ઠી, કોઈની ભલામણ ચિઠ્ઠી પણ લાવ્યો નથી કે જેથી આપણને ખબર પડે કે આ કોણ છે. દુઃખે દરિદ્ર સરખો ભાસે રે, દરિદ્ર એટલે કે ગરીબ અને ખૂબ જ દુઃખી હોય એવું એના પહેરવેશ ઉપરથી, એના શરીર ઉપરથી એવું લાગે છે કે જાણે ખૂબ જ દુઃખી છે અને ખૂબ જ દરિદ્ર એટલે કે ગરીબ છે. એક તુંબી પાત્ર છે પાસે રે, તુંબી પાત્ર. તુંબી એટલે કે તુંબડું, તુંબડું નામનું એક વૃક્ષ આવે છે જેનું ફળ હોય છે. એ ફળને એ કોતરીને જે બનાવે છે એને તુંબી પાત્ર કહે છે, કે જેમાં પાણી પીવાય છે. તો એવું એક માત્ર પાણી પીવાનું પાત્ર તુંબી પાત્ર જ એમની પાસે છે. આગળ કહે છે પિંગલ જટાને ભસ્મે ભરીયો રે. પિંગલ જટા, પિંગળ એટલે પીળી, પીળા રંગની માથે જટા છે અને આખા શરીરે ધૂળ ધૂળ ભરેલો છે.
પિંગલ જટાને ભસ્મે ભર્યો રે, ક્ષુધારૂપિણી સત સ્ત્રીએ એને વરિયો રે. ક્ષુધારૂપિણી એટલે કે ભૂખ નામની સ્ત્રી એને વરી ગઈ હોય એવું લાગે છે. વરી જવું એટલે કે એને એની સાથે લગ્ન કરી લેવા. ભૂખ નામની કોઈ સ્ત્રી એમને વરી ગઈ હોય એવું લાગે છે, કારણ કે સુદામાનું શરીર એકદમ હાડ પિંજર જેવું એ જોઈ અને દાસી આવું વર્ણન કરે છે કે માથે પીળી જટા છે, આખો ધૂળધૂળ ભર્યો છે અને ઘણા દિવસથી ભૂખ્યો અને તરસ્યો હોય એવું લાગે છે. શેરીએ ઊભા થોકે થોકરે, જોવા મળ્યા સહુ લોકરે. આવા વિચિત્ર બ્રાહ્મણને જોવા માટે શેરીએ લોકો ટોળે ટોળા વળી અને ઊભા છે. શું કામ? કારણ કે એ બ્રાહ્મણ એમ કહે છે કે હું ભગવાન શ્રી કૃષ્ણનો મિત્ર છું. તો ભગવાન કૃષ્ણનો મિત્ર આવો, ક્યાં દ્વારિકાના રાજા અને ક્યાં આ ગરીબ બ્રાહ્મણ? એટલા માટે લોકો એને જોવા માટે શેરીએ ટોળે વળ્યા છે. તેણે કહાયું છે, કરી પ્રણામ રે, મારું સુદામો છે નામ રે. એણે તમને પ્રણામ કહેવરાવ્યા છે અને કહ્યું છે કે ભગવાન કૃષ્ણને જઈને તમે એટલું કહેજો કે એમનો પરમ મિત્ર સુદામો આવ્યો છે. ભગવાન આ સાંભળીને ચોંકે છે. સુદામો નામ સાંભળ્યું એટલે ભગવાન કૃષ્ણ ચોંક્યા અને કહે છે, જ્યારે દાસીનો બોલ સાંભળ્યો રે, હે કરીને ઉઠો સાંભળ્યો રે. જ્યારે દાસીના મોઢેથી માત્ર સુદામો એટલું નામ સાંભળ્યું, ભગવાન કૃષ્ણ હે કરીને દોડવા માંડ્યા છે પોતાના મિત્રને મળવા માટે. મારો બાળ સ્નેહી સુદામો રે, હું દુખિયાનો વિસામો રે. મારો બાળ સ્નેહી, બાળપણનો મિત્ર મારો સુદામો છે અને એ દુખિયાનો વિસામો એટલે કે એનો આશરો હું પોતે છું. ઉઠી ધાયા જાદવ રાય રે, મોજા નવ પહેર્યા પાય રે. જાદવ રાય, રાય એટલે રાજા, જાદવોના રાજા, યાદવ કુળના રાજા ભગવાન શ્રી કૃષ્ણ ઊભા થઈને દોડે છે અને પગમાં મોજા પહેરવા પણ રોકાતા નથી. તો આ કાવ્ય આપણે અહીંયા પૂરું કરીએ છીએ. હવે આગળનું કાવ્ય આપણે આગળના લેક્ચરમાં સમજીશું. તો આ જે નવા શબ્દો મેં લખ્યા છે એ તમારી બુકમાં લખી લેવા વિનંતી. થેન્ક યુ.